જામનગરમાં ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં કોરોનાના કેસોનો દૈનિક અહેવાલ જાહેર થયો ન હતો. રાજ્યમાં સરકારના અહેવાલમાં જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના 7 કેસ નોંધાયા હોવાનું જાહેર થયું હતું. આજે સ્થાનિક તંત્રના અહેવાલ અનુસાર જામનગર શહેરમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. ગઈકાલે 7 કેસ અને આજે 14 કેસ નોંધાયા, એટલે કે એક જ દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા. પોલીસ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિતના પ્રોટોકોલનું પાલન કરાવવા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ધ્રોલ નજીક ભૂચર મોરીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આયોજિત શૌર્યકથા સપ્તાહ આજે સંપન્ન થયું છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ શૌર્યકથાના અતિથિ થયા હતા. ગૃહ રાજ્યમંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષે સમગ્ર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, વક્તા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા તથા તમામ રાજપૂત આગેવાનોની પ્રશંસા કરી હતી. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા અભૂતપૂર્વ કામગીરી કરી રહી હોવાનું જણાવી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ધ્વસ્ત કરવાનો હુંકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે રાજપૂત સમાજ દ્વારા જામનગરથી શૌર્યકથાના સ્થળ સુધીની બાઇક રેલી પણ યોજાઈ હતી. તો પાકિસ્તાનથી સૌથી મોટું કરાચીથી નેટવર્ક ચલાવનાર વ્યક્તિના દીકરાને ગુજરાત પોલીસે ડ્રગ્સ લાવતા પકડીને ગુજરાત પોલીસે જે પ્રકારે કામગીરી કરી, આ 6 પાકિસ્તાની નાગરિક જ્યાર તક જીવશે ત્યાર સુધી જેલની સલાટોમાં રહેશે, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. આજે ભૂચર મોરી કે જે એક શૌર્ય ગાથાનું શહેર જગ્યા છે, આવી ભૂમિ ઉપર આવવાનો એક આમંત્રણ મળ્યું હતું. ખરેખર ધન્ય થઈ ગયો એવી ભાવના લાગે છે. આપણો ઇતિહાસ છે કે જ્યારે પણ આ દેશ ભીડમાં મુકાયો છે, મુશ્કેલીમાં મુકાયો હોય, ત્યારે રાજપૂત સમાજ એમણે પોતાનું બલિદાન આપીને પણ દેશની અને દેશના લોકોની રક્ષા કરી છે. એ પરંપરા આજે પણ રાજપૂત સમાજ જાળવી રહ્યો છે. એટલા માટે રાજપૂત સમાજને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. અને આજે ઇતિહાસને શૌર્ય ગાથાના આયોજન કરીને આવનારી પેઢી સુધી એને પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે, ડૉક્ટર જયેન્દ્રસિંહજી એમના દ્વારા જે પ્રયત્ન થયો છે, એમને પણ ખરેખર અભિનંદન આપું છું કે આ અત્યંત જરૂરી કામ એમણે આ શરૂ કર્યું છે, એના માટે એમને અભિનંદન. ધન્યવાદ. કોરોનાના વધતા સંક્રમણને પગલે રાત્રિ કરફ્યુના કડક પાલન વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણી મધ્યરાત્રિને બદલે મોડી સાંજથી શરૂ થઈ ગઈ છે. શહેર બહાર હાઈવે પર આવેલ હોટલો તથા રિસોર્ટ્સમાં ડિનર, ડીજે, મ્યુઝિક સહિતના આયોજનો થયા છે. ઠંડી અને તેજીલા પવનોને કારણે લોકો રાત્રે 9 પછી ઘરની બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે આજે 31 ડિસેમ્બરની ઉજવણી રાત્રિ કરફ્યુ અને ઠંડી સહિતના પરિબળોને કારણે દર વર્ષ કરતાં ફીકી રહી હતી તેમ કહી શકાય. જામનગર જિલ્લા પંચાયતના વર્ગ 3ના નિવૃત્ત કર્મચારી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં અરજી થઈ હતી. ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપની તપાસમાં 24,77,235ની અપ્રમાણસર મિલકતો મળી આવતા ACB એ ફરિયાદ દાખલ કરી છે.